तो नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन पर हूँ कार्या आरती, आपनु हार्दिक स्वागत करू छू। तो विस्तृत समाचारों रजू करता पहला नजर करिए मुख्य हेडलाइंस पर। हिरासर एयरपोर्ट ना उद्घाटन माटे 16मीए वडाप्रधान नरेंद्र मोदी पधारशे। राज्यनी तमाम यूनिवर्सिटीओ मां कॉमन करिक्युलम अने क्रेडिट फ्रेमवर्क लागू कराशे। સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ, 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। તો હવે જોઈએ વિશ્વ સમાચારો। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની જનતા જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે તે છે હિરાસર એરપોર્ટનું આવતા સપ્તાહે ઉદ્ઘાટન। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 16મી જુલાઈના રોજ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ હિરાસર ઉપરાંત સુરત એરપોર્ટનું પણ લોકાર્પણ કરશે। વડાપ્રધાનની રાજકોટ મુલાકાત અંગે પીએમઓ દ્વારા ગઈકાલે સાંજે કલેક્ટર વિભાગના અધિકારીઓને જાણ કરી દેવામાં આવતા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે। વડાપ્રધાન ક્યારે રાજકોટ આવશે અને જાહેર સભા સંબોધશે કે કેમ તે સહિતનો સત્તાવાર કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે। શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને મેયર ડોક્ટર પ્રદીપ દવે આગામી 16મી જુલાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકોટની મુલાકાતને સમર્થન આપ્યું છે। તેઓએ જણાવ્યું હતું કે 16મીના રોજ વડાપ્રધાનના હસ્તે હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરી દેવામાં આવશે। આ ઉપરાંત તેઓ સુરત એરપોર્ટને ખુલ્લું મૂકી દેશે। હાલ માત્ર પીએમઓમાંથી આટલી જ સૂચના મળી છે। વડાપ્રધાન ક્યારે રાજકોટ આવશે અને સભા સંબોધશે કે કેમ તે સહિતનો સત્તાવાર કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે। મેયર ડોક્ટર પ્રદીપ દવે વધુમાં ઉમેર્યું હતું કે કોર્પોરેશન દ્વારા શહેરના કાલાવડ રોડ અને 150 ફૂટ રિંગ રોડ પર કેકેવી સર્કલ પાસે હયાત ઓવરબ્રિજ પર રૂપિયા 129 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેનું કામ હાલ પૂર્ણતાના આરે છે। એક સપ્તાહમાં કામ પૂર્ણ થવાની સંભાવના છે, ત્યારે આ બ્રિજનું લોકાર્પણ કરવા માટે પીએમને આમંત્રણ પાઠવવામાં આવશે। જો વડાપ્રધાન દ્વારા અનુમોદના આપવામાં આવશે તો 16મી જુલાઈએ કેકેવી ચોક બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે। કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યની યુનિવર્સિટીઓમાં કોમન કરિક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક લાગુ કરાશે। રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી કોલેજોમાં કોમન કરિક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક લાગુ કરવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ અંગેની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હવેથી જે વિદ્યાર્થીઓ 4 વર્ષની સ્નાતક ઓનર્સ રિસર્ચ ડિગ્રી મેળવશે તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી માટે માત્ર 1 જ વર્ષ અભ્યાસ કરવાનો રહેશે। તારીખ 15મી જૂનથી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે। રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24થી ફરજિયાતપણે કરવાનો રહેશે। નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરિક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવા સંદર્ભે આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। કોમન કરિક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કની અમલવારી થકી તારીખ 15મી જૂન 2023થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે। શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવશે, જેનો રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24થી ફરજિયાતપણે કરવાનો રહેશે। હવેથી જે વિદ્યાર્થીઓ 4 વર્ષની સ્નાતક રિસર્ચ ડિગ્રી મેળવશે તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી માટે માત્ર 1 જ વર્ષ અભ્યાસ કરવાનો રહેશે। ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા કહ્યું કે એનઈપી 2020ની વિવિધ જોગવાઈઓમાંથી એક કોમન કરિક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કને સુદૃઢ બનાવવા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પ્રતિ સેમેસ્ટર 22 ક્રેડિટનું માળખું નક્કી કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ 3 વર્ષના અંતે કુલ 132 અને 4 વર્ષના અંતે કુલ 176 ક્રેડિટ પ્રાપ્ત કરી શકશે। સૌરાષ્ટ્રમાં છેલ્લા 13 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં 3.5 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો। 2 કલાકમાં જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં 2.5 ઇંચ, રાજકોટના ગોંડલમાં 2.25 ઇંચ, જેતપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 173 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। તે દરમિયાન સવારથી 59 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે ભાવનગરના શિહોરમાં 3.5 ઇંચ,
बोटाद में 3 इंच, वढवाण में 3 इंच, उमराड में 3 इंच, वलभीपुर में 2 इंच, लखतर में 2 इंच, सायला में 2 इंच, चूड़ा में 2 इंच, ऊना में 1.5 इंच, लींबड़ी में 1.25 इंच, भावनगर में 1.25 इंच, जसदण में 1.25 इंच, विछिया में 1.25 इंच, लाठी, लीलिया, चोटीला, राणपुर, गढ़ा में 1.5 इंच वरसाद वरस्यो हतो। उत्सव प्रिय राजकोट में जन्माष्टमी पावन पर्व निमित्ते वर्ष 1983 થી લોકમેળો યોજવામાં આવે છે। આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે। શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા આ મેળો વધતા જતા માનવ મહેરામણના લીધે વર્ષ 2003 થી રેસકોર્સ ખાતે યોજવામાં આવે છે। કોરોનાની મહામારી દરમિયાન જાહેર જનતાના હિતાર્થે 2 વર્ષ મેળો બંધ હતો। અતિ લોકપ્રિય આ મેળામાં લાખોની સંખ્યામાં 10 લાખ જેટલા લોકો મેળાની રંગબેરંગી ફઝર ફાડકા એટલે રાઇડ્સનો આનંદ લેતા હોય છે। આ લોકમેળામાં અનેક જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે છે। કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું કે ચાલુ વર્ષે 5 થી 9 સપ્ટેમ્બર એમ 5 દિવસ સુધી યોજનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે। જે પૈકી રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 4 પ્લોટ, નાની ચકરડીના 48 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવશે। લોકોની સુરક્ષા માટે રસરંગ લોકમેળાનો રૂપિયા 4 કરોડનો વીમો પણ લેવામાં આવેલ છે। સૌરાષ્ટ્રભરમાં ગામડાઓમાંથી આવતી પ્રજાને જુદી જુદી 17 જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। કલેક્ટરે વધુમાં જણાવ્યું કે લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ રાઇડ્સ શરૂ કરવાની મંજૂરી અપાશે। રસરંગ લોકમેળો જે છે દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ ઉત્સાહથી તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે। આ વખતે ઐતિહાસિક 359 જેટલી સ્ટોલો ત્યાં મળશે। 3 જે છે નવા ફૂડ કોર્ટ ત્યાં રાખવામાં આવેલા છે। સુરક્ષાની વાત કરીએ તો 1000 થી વધારે પોલીસના જવાનો જડબેસલાક બંદોબસ્ત માટે ઉભા રહેશે। આ સિવાય સિક્યુરિટી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીની પણ અમે 100 થી વધારે માણસો રાખવાના છીએ। આપ લોકોને ખ્યાલ જ છે કે આ લોકમેળો જે છે સૌરાષ્ટ્રની જે એક સાંસ્કૃતિક લાઇફસ્ટાઇલ છે એનું એક એમાં અનેરો એક મહત્વ ધરાવે છે અને આ જે ફંડ એમાંથી થોડું ઘણું અમારે ભેગું થાય છે એનું અમે હોસ્પિટલોમાં અને આપણે જે ઐતિહાસિક સ્થળો હોય કે ઈશ્વરીયા પાર્ક જેવા જે રમણીય સ્થળો છે એની જાળવણીમાં આપણે યુઝ કરીએ છીએ। એટલે હું આપ સૌથી બધાને વિનંતી કરું છું કે આપણું એક પરંપરાનું ભાગ છે આ મેળો એટલે વધુમાં વધુ લોકો 5 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી જે આ મેળો યોજનાર છે એમાં ભાગ લઈ આ મેળાને સક્સેસફુલ બનાવે। આ વખતે ખાસ 17 ફ્રી પાર્કિંગ આપણે પહેલાથી જ આઈડેન્ટિફાય કરીને રાખ્યા છે અને ગયા વર્ષના જે અનુભવ હતા એ પ્રમાણે આ વખતે જે લેઆઉટ છે એમાં પણ લોકલ અધિકારીઓના ફીડબેક લઈને આપણે એને પણ ઇમ્પ્રુવ કર્યું છે। આ ચોમાસાનું સીઝન હોય એટલે જો 2-3 દિવસ પહેલા વરસાદ થાય તો થોડું પાણીની પ્રોબ્લેમ રહે છે પણ એના માટે અમારું તંત્ર સજગ છે અને પહેલાથી જ કોન્ટ્રાક્ટરો સાથે વાત કરી આપણે જે એમાં માટી મેટલ જે પૂરવાનું હોય એનું આયોજન આપણે કરેલું છે। આ કોઈ મેળો નફા કરવા માટે હોતું નથી। જે કઈ કામ જે બચત હોય છે એ આપણે લોક ઉપયોગી કામોમાં જેમ મેં અગાઉ કીધું હોસ્પિટલમાં હોય કે બીજી જગ્યાઓ વાપરતા હોઈએ છીએ અને ગયા વર્ષે આપણે 51 લાખ રૂપિયા સીએમ રિલીફ ફંડમાં જમા કરાવેલા હતા અને અમને ઉમેદ છે કે આ વખતે પણ તેટલી રકમ અથવા તેનાથી પણ વધારે અમે સીએમ રિલીફ ફંડમાં જમા કરવામાં સફળ જઈશું। સલામતી વ્યવસ્થા માટે મેં કીધું કે 1000 થી વધારે પોલીસ જવાનો માટે બંદોબસ્તમાં રહેશે। આ સિવાય ખાનગી જે સિક્યુરિટી એજન્સી છે એનો પણ લાભ લેવામાં આવશે। રાઇડ્સમાં જેમાં પૂરતી મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર શ્રીની જે સર્ટિફાઇડ રાઇડ્સ હશે એ જ ચાલુ કરવામાં આવશે। જે પાર્કિંગ અને ટ્રાફિક માટે સલાહ લઈ એક સારું આપનું સૂચન છે એનો અભ્યાસ કરી આગળ વિચારીશું। જ્યાં સુધી આની વાત છે કે મોંઘવારીની વાત છે એટલે છેલ્લા લગભગ 5 વર્ષથી એમાં કોઈ ભાવ વધારો થયો ન હતો અને જે મોંઘવારી આપણે દર જોઈએ એ પ્રમાણે એક નજીવો એમાં ભાવાધારો થઈ શકે એમ છે। હજી એ બધી વસ્તુઓ વિચારણા હેઠળ છે અને અમારું એક જ એ જ ઉદ્દેશ હોય છે કે આ લોકમેળો છે એટલે લોકો
खास करीने ग्रामीण लोको सारी रीते उजवी सके। केंद्रीय मंत्री भूपेंद्र यादव तेमज केबिनेट मंत्री मुळुभाई बेरा आज द्वारकाना जगत मंदिरे दर्शन करी अने पूजा अर्चना करी अने धन्यता अनुभवी हती। आ उपरांत द्वारका खाते पर्यावरण अने जलवायु परिवर्तन तथा श्रम रोजगार भारत सरकारना अध्यक्ष स्थाने हरियाली महोत्सवमां उजवणी प्रसंगे मंत्री भूपेंद्र यादव तथा मुळुभाई बेरा विशेष उपस्थित रह्या हता। तुरतमां उमियाधाम मंदिर खाते निशुल्क होमियोपेथी केम्पनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां जन्मथी ज खोट खापणवाळा बहरा मूंगा अंध बाळकोना विकास माटे होमियोपेथी केम्पनुं आयोजन करवामां आव्युं हतुं। आ समग्र आयोजन फोर होपलेस द्वारा करवामां आव्युं हतुं। आ केम्पमां बहोळी संख्यामां लोकोए लाभ लीधो हतो। हुं डॉक्टर विजय परमार, सूरत। उमियाधाम परिवार तथा हैप्पी गुजरात होमियोपेथिक फाउंडेशन थी आ अमे होमियोपेथी केम्पनु आयोजन करेलू है, जेमा अल्पविकसित बाळको, खोड़खापणवाळा बाळको, ऑटिस्टिक, ब्यूटिस्टिक, ऑटिजम, म्यूटिजमवाळा बाळको माटे आ केम्प करीए छीए छेल्ला 10 वर्षथी। आ केम्पमां आजे 200-300 बाळकोए भाग लीधेलो छे अने बहु सारा रिजल्ट आपी रह्या छे, बाळको सारा थई रह्या छे। 10-12 वर्षथी आ केम्प चालू छे। अहींया 80-90 डॉक्टरनी टीम छे अमारी। बॉम्बेथी पण डॉक्टर आवे छे, भरूचथी आवे छे, वडोदराथी आवे छे, वापीथी आवे छे, अने सूरतना डॉक्टरनी आખી टीम छे। जनरली બધા ખોડખાપણવાળા દર્દીઓ જેને પગ ચાલતા નહીં હોય, હાથ ચાલતા ન હોય, ખોડખાપણવાળા હોય, બહેરા મૂંગા જેવા બાળકો માટે અમે કેમ્પ કરીએ છીએ। સુરતમાં વારંવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે એક વધુ દાગીના ચોરીની ઘટના સામે આવી છે। સુરતના વરાછા હીરાબાગ પાસે પૂર્વી સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ મેંદપરા વરાછામાં કાર્બન ક્યુબ જ્વેલર્સની દુકાન ધરાવે છે। આ દુકાનમાં સ્ટોક મેન્ટેન મેનેજર તરીકે નોકરી કરતા સાગર ધામેલિયા લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હતી, જે મામલે જ્વેલર્સ માલિક દ્વારા ફરિયાદ આપતા પોલીસે આરોપી સાગર ધામેલિયાની ધરપકડ કરવામાં આવી હતી। ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી હતી। વરાછા પોલીસ સ્ટેશનમાં વરાછા મેઇન રોડ ઉપર ગીતાંજલિ કાર્બન ક્યુબ્સ નામનું જ્વેલર્સનું શોપ આવેલી છે। 19/6-29/6 તારીખ સુધીમાં આ જે આરોપી છે સાગર ધામેલિયા, એણે 20 દાગીનાની ચોરી કરી છે। કટકે કટકે કરીને એણે દાગીનાની ચોરી કરી છે। એ શોપમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને આ જે સ્ટોક હોય એને મેન્ટેન કરવાનું કામ હતું। થોડા દિવસ પછી એ ફરિયાદીને ખબર પડી કે એના દાગીના ગુમ છે, એટલે એણે પોલીસને જાણ કરી। પોલીસે તપાસ કરી, આરોપી પકડ્યો અને આરોપી પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કર્યો। ત્યારે આરોપી પણ પોલીસ પાસે છે અને તમામ મુદ્દામાલ રિકવર થઈ ગયો છે। અને આની અંતર્ગત જે આપણે 13 તુચકો અર્પણ કરીએ છીએ કે જે ફરિયાદી છે એનો પૂરેપૂરો માલ 100% માલ મળી જાય, તરત મળી જાય। વરાછા પીઆઈ અને એની ટીમ કામ કરવાના છે અને વરાછા પીઆઈ અને એની ટીમ જે છે એના પીએસઆઈ અને સર્વેલન્સ બોર્ડે બહુ સારી કામગીરી કરી છે। એ માણસને દેવું થઈ ગયું હતું, એટલે જે દેવું પૂરું કરવા માટે થઈને એ દાગીના ચોર્યા હતા અને બીજી આગળની તપાસ ચાલુ। મહેસાણાના વિજાપુરમાં રણાસણ ગામે જીઆઈડીસી ઉદ્યોગ એકમની ફેક્ટરીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી ખેતરોમાં છોડતા ખેડૂતો રોષે ભરાયા હતા। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે કપાસ તેમજ અન્ય કૃષિ પેદાશ કેમિકલવાળા પાણીના કારણે ખેતરો બંજર બન્યા છે। આ બાબતે રણાસણ જીઆઈડીસી ચેરમેન તેમજ જીપીસીપી ગુજરાત રાજ્ય તેમજ મહેસાણાને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતના નક્કર પગલાં લેવાતા નથી। જીઆઈડીસીમાંથી કેમિકલવાળું પાણી ખેતરમાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેમજ કેમિકલ યુક્ત પાણી ખેતરોમાં બંધ થઈ તેવી રજૂઆત કરવામાં આવી છે। એ 100% રાઈટ છે કે નુકસાની છે જ, ટૂંકમાં કે જે ખેડૂતો જમીનમાં વાવણી કરી કપાસની, બિલકુલ કપાસીનું વાવેતર કરવાનો ખર્ચ 10% ઉપજે એવું લાગતું નહીં, કારણ કે એની અંદર એટલું બધું કેમિકલ આવે છે કે જે બાજુમાં વીર રેસિડેન્ટ કરીને રેસિડેન્ટ છે એમને શ્વાસમાં મુશ્કેલી પડે છે। બાજુમાં અમારો ટ્યુબવેલ 3-4 આવેલા છે, એ પાણી કાઢી એ બી પ્રદૂષણવાળું પાણી નીકળે છે, એટલે બીજા પાકો બળી જાય છે। પાણી અમે લઈએ અને ખેતીમાં ઉપયોગ કરીએ તો એનો બી સાઈડ ઇફેક્ટ અસર થાય છે, એમાં લાલ લાલ જેવું પાણી આવે છે અને લાલ પાણી આવે એટલે એનો કેમિકલ દ્રષ્ટિએ પીવાના પાણીમાં સ્વાદ જ આવતો નહીં, કે જે અનાજ અને પાકને બિલકુલ અનુકૂળ જ પડતું નહીં, એ પાણી શરીરની ચામડી જર્જરિત કરી દે છે એમ કહેવાનું બધું। અમને તો એવું લાગે છે કે આવું સારું આ એટલું બધું નુકસાન પડે છે કે આપઘાત કરી જીવી લઈએ એવું થયું, એટલે હવે આપઘાત કરીએ કે આ ખેતી કરીએ બે ભાઈ કરવું હોય એ સવાલ છે। વીઘાનો લગભગ 30,000 રૂપિયા ખર્ચો પડે છે, અમે તો ભાઈએ એ વસ્તુ અલગ છે, પણ અમે ભાગ્યા અથવા મજૂર ખેત મજૂરી કરવા લાગીએ એ બી આવવા તૈયાર નહીં, કારણ કે આ પ્રદૂષણ એટલું બધું વાસ મળે છે કે એ લોકો ઉભા રહી શકે એવું નહીં,
અમને ઉપજશે અમારું કેવળ નુકસાન જ મળે છે. એ સાચી જ વાત છે કે રાત્રે તો તમારે દેખાતું જ નથી, ધુવાળા જેવું રણાસંગ ગામમાં અંદર આવે જ છે બરાબર, અને પેપ્સોન હાની કરતા જ છે બરાબર. ગામ રણાસંગ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. હા, અમારે રણાસંગ ગામમાં જીઆઈડીસી પાછળ અમારું ખેતર આવેલું છે. કેશોદના ઘેડ પંથકની મુલાકાત કોંગ્રેસના અર્જુન મોટવાડિયાએ લીધી હતી. ખેડ પંથકના બામણાસા, બાલાગામ અને ઓસા સહિતના ગામો પૂરથી અસરગ્રસ્ત હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ પણ મુલાકાત લીધી હતી. ખેડૂતોએ નુકસાની અંગે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરી હતી. પૂરગ્રસ્ત ખેડૂતોને કાયમી ઉકેલ આવે તે માટે ઓઝત નદીને ઊંડી અને પહોળી કરવામાં આવશે તેવી સરકારને ઉગ્ર રજૂઆત કરવાની બાહેંધરી અર્જુન મોઢવાડિયાએ આપી હતી. અમારી માગણી એક જ છે કે અમારું ખેડ વિસ્તારની અંદર બાલાગામ આવેલું છે એની અંદર નદી બે, એક ઓજત એક અને ઓજત બે જે આવેલી છે તેના કામમાં 5-6 વર્ષથી ભાડા તૂટી જવાના છે. અમારા ગામની અંદર અમારા ખેતરો ધોવાણ થાય, અમારો પાક નિષ્ફળ જાય છે. તેમજ 6-6 વર્ષની અંદર અમે રજૂઆત ઘણી જગ્યાએ કરી પણ અમારી રજૂઆતના હિસાબે કોઈ કામ થતું નથી. અમારે સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમારી નદી ઊંડી અને પોળી કરે એટલી અમારી વિનંતી. હાલ શું પરિસ્થિતિ? હાલ અમારી બહુ ખરાબ પરિસ્થિતિ છે કે માંડવી સાવ નાબૂદ થઈ ગઈ અમારા તમામ ખેડૂતોની, ને ખેતરોની અંદર એકદમ ધોવાણ થયેલ છે. માંડવી તો ઠીક, જો ખેતરોનું ધોવાણ થાય ને તો એની અંદર અત્યારે અમારે જે પાછલો પાક લેવો હોય જેવા કે ઘઉં છે, ચણા છે, તો એની અંદર અમારે ખેતરની અંદર એ રિપેરિંગ કરવું પડે. એના માટે ખર્ચાના પૈસો અમારે બહુ. સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર અને જે દેવભૂમિ દ્વારકાનો જે ઘેડ વિસ્તાર છે એ વિસ્તારની અંદર જ્યારે વરસાદ ઉપરવાસમાં ભારે થાય ત્યારે પૂર આવે, અને જ્યારે ઓફ સિઝન હોય, શિયાળો કે ઉનાળો હોય, ત્યારે પાણી જોઈતું હોય તો મળે, અને એને કારણે ઘેડ વિસ્તારની પીડા દર વખતે આ પ્રકારની રહી છે. આજે અમે આજે કેશોદ તાલુકાના માંગરોળ અને કુતિયાણા તાલુકાના ગામોનો પ્રવાસ કરી રહ્યા છે. એમાં જે જાણવા મળ્યું એમાં આજે ઓજત કિનારાના ગામો છે એમાં આ નદી સાંકડી થઈ જવાથી અને છીછરી થઈ જવાથી પાણીનો ફ્લો છે, પ્રવાહ છે, એ કુદરતી રીતે જે થવો જોઈએ એ થતો નથી, અને એને કારણે આજુબાજુના જે પાડાઓ બાંધેલા છે એમાં તૂટે છે. એનો ઉપાય એક જ છે કે આ જે 12 કિલોમીટરનો ગાળો છે એ ગાળાની અંદર નદીને જે કુદરતી રીતે જેટલી પહોળી અને ઊંડી હતી એટલી ફરી પાછી કરવામાં આવે અને તાકીદે કામ કરવામાં આવે તો જ એનો કાયમી ઉકેલ થાય છે. એટલે એ નદી ઊંડી પોળી કરવામાં આવે, વોકડાઓ ઊંડા પોળા કરવામાં આવે, અને જ્યાં તળાવો નથી જે ગામોમાં ત્યાં મોટે પાયે તળાવોમાં બનાવવામાં આવે જેથી પાણી છે એ જ્યારે ઓફ સિઝન હોય, શિયાળો કે ઉનાળો, ત્યારે પાણીનો ઉપયોગ પીવાના પાણી તરીકે અને ક્યાંક જો મોટું તળાવ બને તો સિંચાઈના તળાવ તરીકે પણ એનો ઉપયોગ થઈ શકે. અબડાસાના ભેદી ગામની નદીમાંથી રેતી ઉપાડવામાં આવી રહી હતી ત્યારે ગામના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ ડમ્પર ડ્રાઈવરને પૂછતાછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ ડમ્પર અને લોડર નલિયાના ગનીશેઠ નામના વ્યક્તિના છે. તેથી ગ્રામજનોએ ગનીશેઠનો સંપર્ક સાધતા તેમણે કીધું કે અમારી કાયદેસરની લીઝ તેમજ અમારા પાસે પુરાવા પણ છે, ટૂંક સમયમાં અમે લીઝની માપણી પણ કરાવી હતી, અમારા ડોક્યુમેન્ટ કોઠારા પોલીસ સ્ટેશનમાં જમા કરાવે છે. ત્યારબાદ કોઠારા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા એવું જણાવ્યું કે આ લીઝ કાયદેસરની છે. ગ્રામજનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે આ સમગ્ર ઘટનાની જો ઊંડાઈપૂર્વક તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે છે. અહીંયા જે રીતે ભૂમાફિયાઓ રેતીને ઉપાડી રહ્યા છે ભેદી ગામની સીમમાંથી, હવે એમની સાથે કોણ કોણ મળતી અધિકારીઓ છે કે જેને સરપંચ તથા કોઠારા ગ્રામ પંચાયતે અરજી આપે છે તે છતાં એ બંધ નથી કરતા. આ તમે જોઈ શકો છો તો વાડી વિસ્તાર તો ધોવાઈ ગયા છે મોસ્ટ ઓફ, હવે બાકી ગામ રહ્યું છે અને 10-11 વર્ષમાં એ ગામનું કાંઈ ભવિષ્ય નથી. જે ગામને આ કાંઈ થયું તેની જવાબદારી આ ભૂમાફિયાઓ તથા તેમની સાથે મળતી અધિકારીઓની રહેશે. કોઈનો ફોન બોન આવ્યો તમારે? હા, અત્યારે ઘણા અધિકારીઓના ફોન આવે છે કે તમે ત્યાં કામ ચાલુ કરવા દો, આ માપણી થશે ને ઓ છે ને તેમ છે ને માપણી આ 15 દિવસ પહેલા થઈ ગઈ છે એ અધિકારીઓ કહે છે. એટલે માપણીમાં ક્યાંય કાંઈ અસ્તિત્વ નથી, ખોટા નથી ખોડી ગયા, એટલે આ બધું એમણે માપેલું છે એ ખબર નથી પડતી જગ્યા કે આખી નદી માપી ગયા છે.
પાણી પહોંચી આવ્યું છે. આ સૌથી મોટી નદી છે, અહીંયા ગમે ત્યારે પૂર આવે અને આ ગામ તણાઈ જશે. માટે તંત્ર આના ઉપર ખાસ કરીને ધ્યાન દે. મારા ગામમાં ખનીજ ચોરી થાય છે અને ગામને ઘણું નુકસાન છે ખનીજથી. વાડી વિસ્તારમાં ઘણો ધોવાણ થયો છે આ ખનીજના લીધે અને બંધપાળા ઘણા તૂટી ગયા છે. અને જે તે વખતમાં તારાચંદ છેડાએ આડબંધ બનાવ્યો છે ગામમાં, એ પણ એ જે આ રેતી કામ અહીંયાથી ઉપડશે રેતી તો ગામ નદીનો વહેણ બદલાઈ અને ગામમાં આવશે પાણી. એટલે અહીંયા 2500 વસ્તી છે, આ જાનહાનીનું જોખમ થાય. એટલે માટે મારી સરકારને દરખાસ્ત છે, વિનંતી છે એમને કે અહીંયા ગામતળમાં જ્યાં પણ ખનીજ ઉપાડે છે એ બંધ થવું જોઈએ. આ જો બેદી ગામમાં જે આ ભૂમાફિયાઓ ધોરણ સમજીને પોતાની લીટી બહાર ઉપાડે છે અને ગામને નુકસાન કરે છે, અને જે એનાથી ખબર ગામને પાણી છે નદીનું એ ગામની અંદરમાં ઘૂસી આવે છે, એનાથી જાન માલનું અને વાડીનું બધું નુકસાન થાય છે. એક અહીંયા નાની બેદી છે, એક ભૂંગા બેદી છે, અને કોઠારાના બાજુમાં જે છે આપણે પાળો ગયા એને પાળાને પણ નુકસાન કરે છે. એટલે હુંથી પણ ખબર ને બહાર હુંથી પણ લીજ થી એને જો એનો લીજ મંજૂર થયેલી હોય 1 એકર કે 2 એકર એનાથી પણ એને એટલે એ લોકોએ બહારથી ઉપાડેલો છે. અને હમણાં પણ આજે કાર્યવાહી કરી, આજે આ બેદી ગામજનોએ બધા અહીંયા ઉપાડી અને આ બધો એનો તકાજામ કરેલો છે. તો આ વિશે તંત્રને અમે લિખિતમાં ઘણી વાર આપેલી છે, એવું નથી કે આપણે આજે જ પહેલી વાર કરીએ છીએ, એવું ઘણી વાર. એટલે મારા ખ્યાલે 8-10 વાર તમે રાતને હું પોતે અરજી દઈ આવ્યો છું, પેપરમાં હલાવ્યો છું, ન્યૂઝ પેપરમાં વિધિયા આવું થવા, તો પણ આ લોકોએ હજી સુધીમાં આ કાંઈ કાર્યવાહી નથી કરી. હવે તમારો શું મતલબ છે? મારો મતલબ છે કે આ અહીંયાથી જો ગામની બાજુમાંથી કપાને રેટી ન પડે એને લેવો, જો સરકારની જેવી ઉપાડવી તો અહીંયા ગામથી દૂર ઘણી જગ્યા પડી છે, હુંથી એને આપણે ક્યાં ના પાડીએ છીએ. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રસ્તાઓની ખરાબ હાલતને જોતા ભાજપના હોદ્દેદાર અને પૂર્વ ધારાસભ્યએ વર્તમાન ધારાસભ્યની વિકાસની ગાથા પર પ્રશ્નો કર્યા છે. હાઈવેને જોડતા મોટા ભાગના રસ્તાઓની પરિસ્થિતિ અતિ ખરાબ છે. દાદરા નગર હવેલીને જોડતા માર્ગ પર 1.5 ફૂટ ઊંડા ખાડા પડ્યા છે. આવા રસ્તાઓ વાહન ચાલકો માટે જોખમી બન્યા છે. ભાજપના હોદ્દેદારો અને પૂર્વ ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે ઉમરગામમાં વિકાસના કામો થયા નથી. હું વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જિલ્લાનો અધ્યક્ષ છું. ત્યારે અમે આ અહીંયા 3 દિવસથી કન્ટિન્યુઅસ આવીએ છીએ કે આ જે ભિલારથી સેલવાસ જતો જે પુલ જે લગભગ 4-5 વર્ષ પહેલા નવો બનાવવામાં આવ્યો, એ પુલની એટલી બધી ગુણવત્તા ખરાબ છે કે એ પુલના લીધે અહીંયાના સરિયાઓ બહાર આવી ગયા છે અને 1-1.5 ફૂટના ખાડાઓ પડી ગયા છે. આજે કદાચ PWDના અધિકારીને કાલે જાણ કરતા આજે એઓએ ખાડા ભરવા માટે માણસો મોકલ્યા છે, પરંતુ આ સરિયા જ્યાં સુધી બહાર આવી જાય ત્યાં સુધીનું આ કેવું તો કામ કરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા એની પણ તપાસ જરૂરી છે. અને એની સાથે આ સરકારી અમલદારોને મારે ખાસ નમ્ર વિનંતી છે કે આ રીતના પુલ રોડ રસ્તાઓ પર ગુણવત્તા જળવાશે તો આમ જનતા એના માટે કેટલી પરેશાન છે અને એ પરેશાનીનો ભોગ કોઈ આમ જનતાનો માણસ આ ખાડામાં પડીને મોતને વર્ગે એ પહેલા આ ખાડાનો તાત્કાલિક કામ પૂર્ણ કરીને યોગ્ય નિકાલ કરે. જરીએ નિરાકરણ તો લાવવું જ જોઈએ, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પુલ ખરાબ થતો જ જાય છે, સીધું કામ કરવામાં આવતું નથી, નેતાઓ ધ્યાન આપતા નથી. એકલા શું કરવાના, જે ઉમરગામ તાલુકાના નેતાઓ જો ધ્યાન નહીં આપવાના તો પ્રજા કેવી રીતના સુખી થવાની? આજે રોડ રસ્તા જ ખરાબ છે, દરેક ગુણવત્તા ડામરની જગ્યા કેમિકલ વાપરવામાં આવે છે, પબ્લિક કેવી રીતના શાંતિથી વાહન વ્યવહારમાં સીધી રીતે પસાર થવાના? ટોલ ટેક્સ લેવામાં આવે છે છતાં રોડ સારા નથી. આના વિશે આના પર થોડું ધ્યાન આપવું જોઈએ. ગીર સોમનાથના જશાપુર ગામે ગઈકાલે એક યુવાનની સ્મશાન ગૃહમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપી હતી. તલાલામાં ગઈકાલે પરમ દિવસે બપોર પછી પોલીસને એક વિગત મળેલી કે જશાપુર ગામ છે ત્યાં સ્મશાનમાં સ્મશાનની જે ચિતાની જગ્યા છે તેની ઉપર જ એક ડેડ બોડી પડેલી છે અને એ જગ્યાની સ્થળની વિઝિટ સિનિયર અધિકારીઓ લીધી, LCV, SOG, લોકલ સ્ટાફ બધાએ લીધા પછી ક્રાઇમ સીનનું એનાલિસિસ કર્યા પછી
કોઈ એને પથ્થર મારીને મારી નાખ્યો એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું. કારણ કે ગ્રામ્ય વિસ્તાર હતો એટલે બીજા ટેકનિકલ હેલ્પ અમને વધારે નથી મળી શકી, પણ બધી ટીમોએ ભેગા થઈ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી એક આરોપી અમે ઝીરોઇન કર્યો. ટોટલ અમે 18-17 દિવસે પકડ્યા હતા, પણ એમાંથી એક અમે આરોપી જે જૂનાગઢનો રાજેશ ચૌહાણ જૂનાગઢમાં કડિયા કામ કરે છે એ આરોપીને પકડી લીધો છે અને એના બાકીના જે પણ પુરાવા કન્સર્ન છે મળ્યા છે અને મર્ડર એણે જ કર્યું છે. સર, મર્ડર કરવાનું બંને મિત્રો હતા, બંને સાથે જૂનાગઢમાં ઘણા સમયથી 3-1 મહિનાથી કડિયા કામ કરતા હતા અને પૈસાની લેતી દેતીમાં એ લોકોને નાની નાની બોલાચાલી થઈ. 2 દિવસથી બંને સાથે જ અહીંયા સાસણ અને આજુબાજુના વિસ્તારમાં બાઇક લઈને ફરતા હતા. એ બાઇક પણ ચોરીનું છે, જૂનાગઢમાં FIR પણ દાખલ થયેલી છે. જે પૈસાની લીધે દીધીના ઝઘડાને કારણે ગુસ્સામાં જે આરોપી છે એણે પથ્થરથી એક માથામાં મોટો પથ્થર મારીને એનું મર્ડર કર્યું છે. મૃતક અક્રમ સિંહાણી કરીને છે, એ મૂળ રસુલપુર રહે છે, એના મધર એની સાથે, અને એની વિરુદ્ધમાં પણ તલાલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અને મારામારીનો એક ગુનો દાખલ થયેલો છે. આરોપી રાજેશ ચૌહાણ છે, એ મૂળ ધોરાજીનો છે, પણ વર્ષોથી જૂનાગઢ રહે છે, કડિયા કામ કરે છે, અને એને વિરુદ્ધમાં પણ 3 ગુના, 1 ધોરાજીમાં અને 2 જૂનાગઢમાં દાખલ થયેલા છે. આજે મરનાર છે, એની જે હેબિટ છે એ આજુબાજુના વિસ્તારમાં બાઇક લઈને ફરવાની, નાની મોટી પૈસાની જરૂરિયાત હોય તો કોઈની પાસેથી ઉધાર ઉછીના લઈ લેવાના, એ પ્રકારની હેબિટને કારણે એ વિસ્તારમાં ફરતા હતા. અને તે દિવસે ખૂબ વરસાદ આવેલો એટલે તે જસાપુરની બાજુમાં નદી છે, ત્યાં નદીની બાજુમાં એ લોકો બેઠા હતા. અમને ડેડ બોડી પાસેથી આ જે આરોપી છે એનું પાકેટ ડેડ બોડીના ખિસ્સામાંથી મળેલું છે, એટલે એણે આરોપીનું એવું કહેવાનું છે કે મારું પાકેટ એણે જબરજસ્તીથી લઈ લીધું અને અંદર જે કંઈ પણ પૈસા હતા એ એણે કોઈ પણ રીતે વાપરી નાખ્યા છે, એને કારણે થઈને એને બોલાચાલી થઈ હતી. પથ્થરથી જ માર્યો છે ને, એક જ પથ્થર માર્યો છે, પણ એવા વાઇટલ પાર્ટ ઉપર પથ્થર લાગી ગયો છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક ન્યૂઝ. નમસ્કાર.